શરદ પૂનમ એટલે મસ્ત મજાના દૂધ પૌવા ચાંદની રાતમાં બેસીને ખાવાના તો આજે આપણે કેસર ઇલાયચી દૂધ પૌવા બનાવવાની રેસીપી જોવાના છીએ આ દૂધ પૌવાને આપણે પાણીમાં પલાળ્યા વગર બનાવવાના છીએ તો જો તમે એ રીતે કોઈ દિવસ દૂધ પૌવા ન બનાવ્યા હોય તો આ રેસીપી ચોક્કસથી છેક સુધી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં દૂધ ગરમ કરવા મૂકવાનું છે તો અહીંયા અમે પાંચસો એમએલ ફૂલ ફેટ દૂધ લીધું છે દૂધને ધીમા ગેસ ઉપર બોઇલ થવા માટે મૂકી દેવાનું છે હવે આપણે અહીંયા કેસરવાળા દૂધ પૌવા બનાવી રહ્યા છીએ તો બેથી ત્રણ ચમચી દૂધમાં થોડું કેસર ઉમેરી મિક્સ કરી અને સાઈડમાં રાખી દેવાનું છે દૂધને વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે જેથી નીચે બેસી ન જાય હવે આપણે અહીંયા પૌવાને પલાળ્યા વગર દૂધ પૌવા બનાવી રહ્યા છીએ તેના માટે એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે પાંચથી છ બદામના ટુકડા રીતે મોટા કટ કરેલા ઉમેરી દેવાના અને સાથે અડધો કપ પૌવા લેવાના છે પૌવા બટેકા પૌવામાં જે વાપરીએ તે લેવાના છે નાયલોન પૌવા નથી લેવાના પૌવાને ઘીમા ગેસ ઉપર આ રીતે રોસ્ટ કરી લેવાના છે બહુ વધારે રોસ્ટ નથી કરવાના એક જ મિનિટ જેવો રોસ્ટ કરવાના છે આ રીતે ઘીમાં થોડા રોસ્ટ કરી લેવાથી પૌવાની ઉપર ઘીનો એક કોટ થઈ જશે જેનાથી ખાતી વખતે પણ ઘીની એકદમ સરસ ફ્લેવર આવશે તો એક મિનિટ જેવું મેં પૌવાને રોસ્ટ કરી લીધા છે ગેસ હવે બંધ કરી દેવાનો છે દૂધને પણ આર સાઈડ વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે તો ત્રણ મિનિટ જેવું દૂધ છે તે બોઇલ થઈ ગયું છે હવે તેમાં આપણે જે કેસરવાળું દૂધ બનાવીને રાખ્યું હતું તે ઉમેરી દેવાનું છે એક ચોથાઇ ચમચી ઈલાયચી પાવડર બંને વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે હવે તેમાં સાકર ઉમેરવાની છે તો અહીંયા મેં જે ખડી સાકર આવે તેનો પાવડર કરીને રાખ્યો છે તો ચાર ચમચી જેટલો તે ખડી સાકરનો પાવડર ઉમેર્યો છે અહીં તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો પણ સાકરની તાસીર છે તે ઠંડી હોય છે તો શરદ પૂનમના જે દૂધ પૌવા બનાવો તેમાં સાકરનો ઉપયોગ કરો તો વધારે સારું હવે જે પૌવા આપણે રોસ્ટ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે પૌવાને દૂધ સાથે મિક્સ કરી લઈ અને વચ્ચે વચ્ચે હલાવતા જઈ ચારથી પાંચ મિનિટ માટે બોઈલ કરી લેવાના છે જેથી પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને સાથે સાથે કેસર અને ઇલાયચીની ફ્લેવર પણ પૌવામાં એકદમ સારી રીતે આવી જશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે પૌવાને એક વખત હલાવી લઈશું ધીમે ધીમે પૌવા થોડા ફૂલશે અને સોફ્ટ થતા જશે તો ચાર મિનિટ જેવું મેં પૌવાને બોઇલ કરી લીધા છે કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે ઠીક થઈ ગઈ છે અને પૌવા પણ એકદમ સરસ ફૂલી અને સોફ્ટ થઈ ગયા છે તો ગેસ હવે બંધ કરી દેવાનો છે હવે દૂધ પૌવાને ઠંડા થવા દેવા માટે કોઈ પણ એક બાઉલ કે વાસણમાં તેને લઈ લેવાના છે બની ગયા પછી રીતે કાળાવાળી ચાયની ઢાંકી દઈ અને ચાંદની રાતમાં રાખવામાં આવે છે અને રાત્રે બાર વાગે પછી તેને ખાવામાં આવતા હોય છે તો છેલ્લે થોડી કટ કરેલી બદામ અથવા તો કોઈ પણ તમારા મનપસંદ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લેવાના થોડું કેસર મૂકી દેવાનું બિલકુલ ઓપ્શનલ છે અને બસ દૂધ પૌવા ખાવા માટે બિલકુલ તૈયાર છે કેસર ઇલાયચી ફ્લેવરના આ દૂધ પૌવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે જે રીતે પૌવાને ઘીમાં રોસ્ટ કરીને બનાવ્યા છે તો ખાતી વખતે ઘીને એકદમ સરસ ફ્લેવર આવશે અને તમે બીજી કઈ રીતે પૌવા બનાવો છો તે પણ કમેન્ટમાં જણાવજો અને યુટ્યુબમાં નવી રેસીપીના અપડેટ માટે મારી ચેનલ નિરાલીસ ફૂડ વલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર